ગુડ ઇવનિંગ મિત્રો અને હેપી નવરાત્રી ટુ ઓલ. નવરાત્રીનો આજે બીજો દિવસ છે અને COVID-19ની ઇફેક્ટને કારણે તમારે ને મારે બધાએ જ ઘરમાં રહીને નવરાત્રી સેલિબ્રેટ કરવી પડે એવું વાતાવરણ છે. એવી આજે કદાચ એવું લાગે છે કે માતાજી અને જે દિવ્ય શક્તિ હશે ને તમને ને મજાને આખી પૃથ્વીને બચાવી હશે, જેના કારણે આ પોસિબિલિટીઝ એક શક્યતા બની શકે. પણ આ નવરાત્રીના દિવસે તમે અને હું બધા સાથે રહીને આખો પૂરો દેશ પૂજા અર્ચના સરસ રીતે કરે, જેના કારણે આપણે આ તકલીફથી બહાર આવી શકીએ અને સમગ્ર વિશ્વ બહાર આવે. અને આદ્ય શક્તિ જે માતાજી છે, જે એનર્જી શક્તિ પર્વ કહેવાય છે, કારણ કે જેના કારણે શક્તિ મળે છે અને એ જે શક્તિ તમારાના મારામાં જે યુનિવર્સલ એનર્જી છે એ આપણામાં અવતરિત થાય અને જે અવતરિત થાય જેના કારણે આપણે શક્તિ દ્વારા બહુ સરસ સુંદર કાર્ય કરી શકીએ. તો આજે આ એપિસોડ જો 100 એપિસોડ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે પોઝિટિવ સ્ટોક વિથ ડોક્ટર અપૂર્વ રાવરશા, અને આજે તમારી સાથે જે પર્સનાલિટી વ્યક્તિત્વ, મારે વધારે કંઈ બોલીશ તો પણ એવું લાગશે કે હું એમના વિશે બોલવા જઉં તો કદાચ તમને એ ઓળખાણ ટૂંકી પડે, એના કરતા એવું છે મારા શબ્દો ટૂંકા પડે. કારણ કે વ્યક્તિત્વ છે હેમંત ચૌહાણ, એક સિમ્પલ નામ આખા ગુજરાતમાં ક્યાં કહીએ ને તો કેટલાય નામ હોય પણ એની સામે કશું જ ના આવે કે ભજન સમ્રાટ, ફોક સિંગર અને બધાના પૂજનીય. કારણ કે ગરબાને જે શરૂઆતથી એમને જે અસ્તિત્વ સાથે જે પ્રાચીન ગરબાને તમારા અને મારા સુધી જે રજૂ કર્યો, તમારા અને મારા મા બાપ છે એ પણ સાંભળતા હશે, હું સાંભળતો મોટો થયો છું. અને એમને જ્યારે એક વ્યક્તિત્વ એવું લાગે, તમે કદાચ અભિનેતામાં તમે જોયા હોય અમિતાભ બચ્ચન, તો આટલા સરસ વર્ષે પણ તમને ગ્રેસ લાગે, એક સુંદર ગ્રેસ જોવા મળે આટલા વર્ષે કે 77 યર્સ. અને એમને અભિનેતાની કારકિર્દી હોય કે ક્યાંય ડાઘ ના લાગ્યો હોય અને છતાંય બહુ સરસ રીતે સમાજને પીરસી રહ્યો એવા વ્યક્તિત્વ આપણી સાથે છે હેમંત ચૌહાણ સર, કે જે પોતે ફોક સિંગર, ભજન સમ્રાટ અને જે મારા બાળપણથી એમના ભજનો સાંભળતો આવ્યો છું, આજે એમને કન્સેન્ટ આપી અને આ બીજા નોર્તે એમને ઉપસ્થિત છે. જી ભાઈ, છે ગીતાબેન, એમના દીકરી, જે ઘણા બધા એમના અત્યારે ગુજરાતી ગરબાના બહુ સરસ આલ્બમ બહાર આવી રહ્યા છે. ગીતા ચૌહાણ ઓફિશિયલ તમે યુટ્યુબ ચેનલ પર જઈને સબસ્ક્રાઇબ કરશો તો પણ જોઈ શકશો. ફેસબુક પર પણ એમના બહુ સરસ કાર્યક્રમ, એમના દીકરા છે મયુર ચૌહાણ, બહુ સરસ સુગમનો સમન્વય, બહુ સરસ એક ગઝલ અને એટલું બધું સરસ ગાય, કારણ કે મોરના ઈંડા ચિતરવા ના પડે. હવે ઘણા બધા આખા ફેમિલી વિશે વાત કરીશ તો પણ ટૂંકી પડશે, પણ સાહેબને આજે કન્સેન્ટ મળી એ બાબતે આભારી છીએ. તો સાહેબ વેલકમ ટુ ધ શો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આપણે માટે સર પ્રશ્ન કરતા શેરિંગ છે કે તમે જે પ્રાચીન ગરબાનું મહત્વ સાચવીને આજે જે નવી જનરેશન સુધી આ ગરબાની વાત પહોંચાડી છે અને અત્યારે સતત પણ એના માટે કાર્યરત છો, તો નવી જનરેશન માટે શું મેસેજ છે કે નવું કરે, ઇનોવેટિવ કરે? કારણ કે અમારી જનરેશન છે કંઈ ઇનોવેટિવ કરે, મ્યુઝિકમાં લાવે, પણ જે બેઝિક તત્વ છે એને પકડીને ચાલે, જે તમારા લેવા વ્યક્તિત્વથી શીખે, એના વિશે આપનો મેસેજ શું છે? કોઈ પણ ભજન હોય કે ગરબા હોય, એ પોતાના મૂળ સ્વરૂપમાં જ્યારે ગવાય ત્યારે એની ફ્લેવર આવે. દાખલા તરીકે બાજરાના લોટને મશીનમાં નાખી દો ને કંઈક તૈયાર થઈને આવી જાય તો એને બાજરાનો રોટલો ન કહેવાય. હા, એ આર્ટિફિશિયલ લાગે. એવી રીતે આપણે નવરાત્રિની અંદર જ્યારે માતાજીનો તહેવાર આવે ત્યારે બધા બહેનો દીકરીઓ સુંદર મજાના કપડાં પહેરે, પણ કેવા પહેરે? દેશી ભરત ભરેલા આભલાવાળા ઓઢણી ને બધું પહેરે, ત્યારે આપણને એની ફ્લેવર મળે કે ભાઈ નવરાત્રિ કઈક આવી રહી છે. તો એ જો કપડાનું મહત્વ હોય તો માતાજીના ગરબા જે છે એનું મહત્વ કેટલું હોવું જોઈએ? તો આપણા 500 વર્ષથી જે કવિઓએ ગરબા લખ્યા છે એ મૂળ સ્વરૂપમાં અત્યાર સુધી ગવાતા આવ્યા છે અને હજી અમે તો ગાઈએ જ છીએ. અને એ મૂળ સ્વરૂપની અંદર એમાં એક ભાવ ફેરો છે, કારણ કે લખવા વાળા એ કોઈ ધંધા વાળા નહોતા, એ તો ડાયરેક્ટ માતાજી હારે એને લે લાગી હતી કે વલ્લભભાઈ વલ્લભ ધોળા જે બને ભાઈઓ એમાં ભટ્ટ વલ્લભ, હવે એ તો માતાજીની હારે વાતું કરતા, હવે એના મુખથી એની કલમે જે ગરબો રચાય અને એ ગવાય એટલે તો લોકોના હૃદય સુધી પહોંચી જાય. એટલે આવા જે
વર્ષો પહેલાથી ગરબા જે ગવાતા આવતા એ ગરબાને જાળવી રાખવાનું કામ આપણું સૌનું છે. દાખલા તરીકે સમય ને સંજોગો પ્રમાણે મ્યુઝિક બદલાય, પણ મા તત્વ નથી બદલતું. મા તત્વ નથી બદલતું, મા તો મા જ રહે છે, પણ સાથો સાથ આપણે માને મમી કયો, મધર કયો, પણ મૂળ અંદરનો ભાવ તો માનો જ છે. એવી રીતે આપણે ગરબાને થોડોક નવીન રૂપ આપીએ, નવો શણગાર આપીએ, પરંતુ આપણું જે મૂળ તત્વ છે, મૂળ કમ્પોઝિશન છે, જે વર્ષોથી ટ્રેડિશનલ ગવાતા આવતા ગીતો છે, એ આપણી સૌની ફરજ છે અને એની જાળવણી રાખવી જોઈએ. અમે તો દેશ વિદેશમાં જઈએ ને તો ત્યાં અમે હજી સુધી એક પણ ફિલ્મની ધૂન માથે નથી ગાયો. ફિલ્મનું તો નહીં, પણ ફિલ્મની ધૂન ઉપર અમે એક ગરબો નથી ગાયો, છતાં એ લોકો એટલા સુંદર રીતે ગરબા સાંભળે. અને એ લોકોના રિપોર્ટ કહું કે ભાઈ અમને તો કેટલા વર્ષો પછી કે આવા દેશી ગરબા સાંભળવા મળ્યા, અને અમે પણ એનો આગ્રહ રાખીએ છીએ અમારા પરિવારને, મારી દીકરીને, બને એટલું દેશી ગરબાઓ જેની અંદર મૂળ એનું કમ્પોઝિશન હાથ અત્યારે પિક્ચરના ગીત માથે લગ્ન ગીત ગાઓ, અને મૂળ આપણે જે ડોશી માયુન જે લગ્ન ગીતો ગાતા, તો રીતસર શરણે વાળાને શરણાઈ થંભાવી દેવી પડતી, બીજા કોઈ બોલતા હોય બસ થંભી જતા, ને માણસો એ ગીત સાંભળવા મળતા, લગ્ન ગીત કે વિદાય ગીત. એવી રીતે ગરબાની અંદર પણ એક ભાવ છે. ગરબો એનો મૂળ તળપદો શબ્દ છે, ગરોબો, બધાનો મિલાપ થવો, અને એની અંદર માની સાથે ગરોબો રાખવો, માની સાથે તાદાત્મ્ય રાખવું, અને એ માના ગરબા ભાવથી ગાઈએ તો સાચા અર્થમાં આપણે નવરાત્રી ઉજવી. અને નવરાત્રીનો તહેવાર બાકી તો ફેસ્ટિવલ કહેવાય, ફેસ્ટિવલ અને તહેવારમાં બહુ ભેદ છે. એક સાહેબ ફરીથી ગીતા, મારો પણ એક પ્રશ્ન છે, પણ તમે જે ગરબાની વાત કરી, વ્યાખ્યાયિત કર્યો કે ગરોબો, આ તો ખરેખર સાંભળવા નહીં મળ્યું હોય કે ગરોબો એટલે એક સાથે બધાને લઈને ચાલવાનું, અને માતાજી સાથેનો જે તાદાત્મ્ય ને એની ગરોબો થાય, જેના કારણે શક્તિનું અવતરણ અને ક્યાંક યુનિવર્સલ એનર્જી નું આપણામાં પણ શક્તિનું એનર્જી નું આવિર્ભાવ થાય, એના વિશે પણ બે શબ્દો કહેશો તો ઘણા બધા લોકોને એ પણ ખ્યાલ આવશે કે બેઝિક ગરબાની જે તત્વ છે. હાજી, એટલે જે ગરબાની અંદર મૂળ તત્વ એનો જે મૂળ ભાવ છે, એ જ્યારે ભાવ જ્યારે ગાયકમાં આવે અને એ ભાવથી જ્યારે ગાય, ત્યારે શ્રોતાઓ એનું એનું કદાચ રમવાનું પણ કદાચ એનું ચાલતું હોય, પણ એના કાન તો આપણી પાસે હોવા જોઈએ, ભલે એ તાલમાં નાચતા હોય. પણ એવી રીતે અમે વિદેશમાં જ્યારે ગાઈએ ને ત્યારે અમુક ક્યારેક સરસ ગવાઈ જાય ને, કોઈ એવી ટીપ લાગી જાય, કોઈ આમ સૂર લાગી જાય, ત્યારે રીતસર લોકો નાતા નાતા એકવાર તો નજર આપણી સામે નાખી લઈએ, કારણ કે એની માં સામે સુરતા છે, રમે છે, પણ એની સુરતા રમવા કરતા શબ્દોની અંદર છે, માના ભાવની અંદર છે. એટલે નવરાત્રિની અંદર આપણે જે કાંઈ ગાઈએ એની અંદર મુખ્ય તત્વ જો ગણો તો ભાવ તત્વ છે, બરોબર છે. હા, અને એ ભાવ તત્વ જો જળવાઈ રહે તો સાચા અર્થમાં આપણે નવરાત્રી ઉજવી ગણાય. જેટલા લોકો સાંભળી રહ્યા છે પ્લેટફોર્મ પરથી, એમને એક જબરદસ્ત મેસેજ છે કે ભાવ તત્વ, તમે કલાકારને સાંભળતા તો ઘણીવાર આપણા મગજમાં એમ હોય કે એમની મ્યુઝિક વિશે જ ખ્યાલ હશે, પણ જે એની અંદરની ફિલોસોફી વિશે એવો પણ ખ્યાલ હોય ને, ત્યારે તમને આજે સાચા કલાકારની ઓળખ થાય. સાહેબને તો પૂજનીય છે, પણ આજે વધારે તમે બધા માનશો, કારણ કે તમને એ ગરબા ગાય છે એના પાછળનો મર્મ પણ ખબર છે. આજે ઘણા બધા સ્ટેજ પર કલાકારો સારું જ કરે છે, માતાજીની આરતીની સ્તુતિ જ કરતા છે, પણ એનો મર્મ ખબર હોય તો વધારે સારી રીતે તમે એ લાગણી વ્યક્ત કરી શકો તમારા ગાયન દ્વારા, ગીત દ્વારા. તો સાહેબને મેસેજ છે, હવે એક કોઈ વચ્ચે ક્વેશ્ચન આપણે કરતા રહીશું, પણ તમારી કોઈ રચના હોય તો એ સંભાળશું તો લોકો સુધી પહોંચે કે જે ફેમસ રચના છે. મારા મમ્મી પપ્પા પણ રાહ જોઈ રહ્યા છે કે તમને. માતા કે દરબો
ચાચર ચોકે આવો એ ઘર ઓ માતા દરબાની ઉપર ચિતયા માય ચૌદ ચૌદ લો સોના ગરબો શિર પર લઈને રમતાયમ ગરબો કે ગરબો ગણપતિ વધારો કે ગરબો નલખંડ રામ વાગ્યારો કે વાહ જી. હવે ગરબો જેના વિશે આપણે વાતો કરતી ઘણી બધી વાતો કરવાની છે કે પ્રાચીન અને પ્રાચીન જે અત્યારે પણ ગરબા ઘણા લખાયા છે અને માતાજીના આરાધનામાં જ લખાયા છે, કદાચ શબ્દો એનાથી કદાચ ચેન્જ હશે પણ ભાવ તો કદાચ એનો જ રહ્યો છે. તો એ શબ્દો જે નવા જે ગરબા લખાયા છે એમાં કદાચ ગીતાબેન જે છે મયુરભાઈ પણ બહુ સરસ એમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, કારણ કે ભાવ એનો જે છે મા તત્વનું આપે કહ્યું એ જ છે. તો એ વિશે પણ આપણે શું કહેવું છે કે જે લખાણ લખી રહ્યા છે એ પણ એ મૂળ ભાવથી દૂર ન થાય અને એ ભાવને જો એમાં લઈ આવે તો ગાયકને પણ આસાની રહે અને એ ભાવને લોકો સુધી પહોંચાડી શકે જે આરાધનામાં કામ આવે. સાહેબજી જી જી, અમે ઝરપરા ગામ છે કચ્છમાં, માંડવી પાસે, ત્યાં પ્રોગ્રામમાં ગયેલા દિવસે ગરબા અને રાત્રે પૂરા થઈ જાય તો ભાઈ એક સાથે 5000 બહેનો એક જ સરખા કપડા પહેરી અને એક જ સરખા કોઈ બીજા કોઈ નવીન કે અલગતા કઈ નહીં અને આપણને એમ થાય કે આ તો વર્લ્ડ રેકોર્ડમાં દેવા જેવું છે કે એકી સાથે 5000 બહેનો અને એ 3-3 કલાક સુધી એક જ સરખું રમે ત્યારે આપણને એમ થાય કે સાચા ગરબા. અત્યારે આપણે ગરબાને આધુનિક રૂપ આપો, શણગાર આપો, માઇક ને બધા ગરબા સુંદર થાય ને બધા રમે એ માના આનંદ ઉલ્લાસમાં બધું શક્ય છે, બધું જરૂરી છે, પરંતુ આપણો જે ભાવ છે એ જળવાઈ રહે. કાવ્ય તત્વ જેની આપણે કાવ્ય તત્વની વાત તમે કરી તો માના ગરબાઓ જે જૂના ગરબાઓ છે એમાં જે મહાન કવિઓ એને હું ઘણી વાર પૂછું કે ભાઈ માનવ ગરબો લખવો હોય કે ગાવો હોય તો એમાં કઈ કઈ વસ્તુ ગવાય કઈ વસ્તુ ન ગવાય, ત્યારે મને માના કડલાન માનો હારલો બધું સામાન્ય એ બાળક રૂપે બરાબર છે, પરંતુ મને કવિ દાદુભા ગઢવી એમણે કીધેલું કે આપણી માના આપણે વખાણ કરી શકીએ, તમે કીધું ના ન કરી શકી તો જગત જનની ને તમે માનો અંબળો માના હારલો આવો માના ઝાંઝર આવા વર્ણન ન થઈ શકે, માનું તો દિવ્ય અલૌકિક તેજ સ્વરૂપ છે એનું વર્ણન આપણે શું કરી શકીએ, બ્રહ્માંડ રૂપી ગરબો ધારણ કરીને માં રમતી હોય તો એની આગળ બાળક કાલા ઘેલા ભાવે રજૂ કરે, બાકી એની આગળ કાવ્ય તત્વ બહુ ઓછું પડે. માની આગળ કાવ્ય તત્વ એટલે તો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, હવે નાનકડી બાળકી ગાય છે અને પાવાગઢ વાળી મને દર્શન દે નેત્ર મારી પાવલી પાછી દે, હવે જ્ઞાનનું એવું બાળક એ આપણને લાગુ પડે, કઈ બાળકને લાગુ પડે નહીં, કારણ કે માની આગળ આપણે બાળકો જ છીએ. તો માની આગળ કાલા ઘેલા ભાવથી જે ગવાય એ બધું સ્વીકાર્ય છે, બહુ મોટા મોટા સંસ્કૃતના શ્લોકો સાથે મોટી મોટી સ્તુતિઓ ગાવાથી માં મળે એવું નથી, ભક્તને અંતરનો પોકાર હોય ને હે માં તો માં પોગી જ જાય, પણ એકવાર ખરા હૃદયથી એકવાર પોકાર થવો જોઈએ હે માં થઈ જવું જોઈએ. સાહેબ એક બીજી મને હંમેશા એક આશ્ચર્ય થયું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ઘણા બધા સારા સંગીતકાર અને સારા ગાયક અને બધા જ પ્લેટફોર્મ મળે, પણ એ સમયે કે જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું અને જ્યારે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે એક નાના દાયરા હોય કે નાના પ્રોગ્રામ હોય છતાં પણ સારા સારા કલાકારની ખ્યાતિ આખા વિશ્વમાં પહોંચી,
જરા સરા મુસાફરી ને જર્ની વિશે કહેશો કે શરૂઆત ક્યાંથી થઈ અને અત્યારે જે સોશિયલ મીડિયા ટ્રેન્ડ દ્વારા લોકો પહોંચી રહ્યા છે એ વિશે આપનું શું કહેવું છે? અત્યારે જે સોશિયલ મીડિયા પ્રચાર કરે છે એના દ્વારા થઈ રહ્યો છે કલાકારોનો, ત્યારે માણસો કરતા એટલે ભાઈ હેમંતભાઈ નો પ્રોગ્રામ રાખજો, હમણાં એમ હા ભલે બહુ સારો પ્રોગ્રામ છે, તમારે ઘરે ભજન હોય તો એને બોલાવજો. એવી રીતે મહેસાણામાં પ્રોગ્રામ કર્યો હોય ગરબાનો, તો અહીંયાના લોકો કે ભાઈ દશેરાનો પ્રોગ્રામ કર્યો તો ગરબાનો, તમે આ વખતે તમે બોલાવજો. આમ લોકો બહુ પ્રચાર કરતા અને ઈ પ્રચાર જે થતો ને ઈ ત્યારે શું થતું, માણસો ઓછા થતા. માણસો માનો કે 500 માણસ થાય પણ હવારે 500 હોય. ઈ મેં માર્ક કરેલું, મેં એક જગ્યાએ પ્રોગ્રામ કર્યો તો માઈકે જેવું તેવું અને માણસો 500 બેઠેલા. હવે 30 વોલ્ટ નું માઈક અને બે ભૂંગળા ઈ ગામ બાજુ, હવે એમાં તો શું સંભળાય. પછી મેં ગાયા ને એટલે 4 ભજન ગાવ, 8 ભજન ગાવ, સાહિત્ય વાળો નહીં, કોઈ નહીં, કઈ નહીં. તો એટલે વડીલો હોય ને ઈ ભૂંગળીઓ પીતા જાય ને, એ બાપા આરામથી ગાવ, પોરો ખાવ પોરો ખાવ, આરામથી ગાવ પણ આખી રાત ગાવ. હવે ઈ જે ઈ ભાવ ક્યારે આવે કે કાંઈક એના હૃદયને સ્પર્શી જતું હોય ત્યારે ને, નહીં તો કે ભાઈ હવે પૂરું કરીએ, હવે ઘણું ઘણો ટાઈમ થઈ ગયો, હવે પૂરું કરીએ, ના પોરો ખાવ પણ ગાવાનું છે જી. એનો અર્થ એવો, ઈ ઈ જયારે ભાવ આવી જાય અને ઈ લોકોનો ભાવ કલાકારો જયારે કહેવાય કે ઉઠવા ન દે, ના ભાઈ ના આ તો હવે ભલે થઈ જાય, ઈ જે લોકોનો ભાવ છે ને એ ક્યારે આવે કે જયારે લોકોના હૃદયને સ્પર્શે. જયારે અહીંથી ગવાતું હોય ને ત્યારે માણસને અહીંયા સ્પર્શે, પણ અહીંથી ગવાતું હોય ને હૃદયથી ત્યારે માણસને હૃદયથી સ્પર્શે. અને ઈ જ ભાવ આપણે બધાએ જાળવવો જોઈએ. પછી ગાવા વાળા, વગાડવા વાળા, રમવા વાળા અને સાંભળવા વાળા તમામ જી સાહેબ, એવું જ કોઈ જે છે કે તમારે લોકો સુધી પહોંચે ને એના ભાવ સુધી પહોંચે કોઈ એવી રચના સાંભળીએ? વચ્ચે હું વાત તો કરતો જ જઈશ પણ લોકો ઘણા સાંભળવા, ઘણા બધા મેસેજ કરી રહ્યા છે તો આપને સાંભળવા પણ છે પ્લીઝ. હા, એકાદું આપણું બહુ જ જાણીતું પંખીડાઓ પંખીડા એક રજૂ કરું, પછી ગીતાબેન ને મારે એક બે ગીતો ગવડાવવા છે, તો પેલા એકાદ પંખીડાનું તો પાવાગઢ વાળી પ્રગટ વિશ્વ જનની વિખ્યા ભક્તોના દુઃખ ભાગતી મારી જય મહાકાળ. પંખીડા 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 રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાલીને જઈને કેજો ગરદર મારકાલકામાને જઈને કેજો ગરદર રે. પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા. આ બે જ શબ્દો સાંભળીએ છીએ ને આખી એક ભાવ બદલાતો હોય, જેટલા ગાયક મિત્રો સાંભળી રહ્યા છે અને ઘણા બધા સાંભળતા હશે, કારણ કે આ નવરાત્રીમાં એ પણ વાત કરીએ છીએ, સાહેબને ઘણા વ્યૂ લેવાના છે, પણ જે બે લાઈન છે પણ એ તમારી આખા માહોલને બદલી દીધો, તમારા ભાવને બદલી દીધો, એ જ તાકાત છે શબ્દોમાં અને ગાયકીમાં, હૃદયથી ગવાયેલી વાત છે. તો હવે ગીતાબેન જે છે એ આ દીકરીને એમના ઘણા બધા સરસ ગુજરાતી ગરબા છે, હમણાં જ એમને એક આલ્બમ સરસ બહાર પાડ્યો છે, એ તમે યુટ્યુબ ચેનલ પર એમની જોઈને પણ તમે એમને શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. તો એ એટલા બધા સુંદર રીતે એમના જે કહેવાય કે શબ્દો અને જે લાગણી જે છે આજના જમાનાની લાગશે
પણ જે અંદર જે તાકાત છે ને ભાવ છે એ ફેમિલીમાંથી મળ્યો છે. તો ગીતાબેન ને પણ સાંભળીશું. ગીતાબેન અને આલ્બમ વિશે પણ કઈ કહેશો એટલે લોકો એ પણ સબસ્ક્રાઇબ કરે શેર કરી શકે. ગીતાબેન ગીતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપણે આ ગરબાને માણી શકીશું. અને મિલિંદભાઈ ગઢવીએ આ ગરબો લખેલો છે, મોગલમાં રમવાને આવશે, અને ખૂબ સુંદર લખેલું છે. અને કૃણાલભાઈ પરમાર રાજકોટના જ છે, મ્યુઝિશિયન છે, તો સુંદર રીતે કમ્પોઝ પણ એમણે કરેલું છે અને મ્યુઝિક પણ બહુ સુંદર આપેલું છે. તો બધાને ચોક્કસ કરું છે. સુંદર રીતે રજૂ કરેલું છે. એમણે જે વાત કરી પ્રમાણે ગીતા ચૌહાણ ઓફિશિયલ તમે યુટ્યુબ ચેનલ પર જઈને સબસ્ક્રાઇબ કરશો. અને સૌથી વધારે જે વાત કરવા જઈ રહ્યો છું, કલાકારોને તમે ઘણા વખતે લોકડાઉનમાં પણ સરસ સાંભળ્યા, એમને તમને બહુ બધાને એન્ટરટેનમેન્ટ કર્યું અને લોકડાઉનમાં આપણને પોઝિટિવ શક્તિ આપી, જેના કારણે એવું છે કે આપણે પોઝિટિવિટીથી ઘણું બધું કામ કરી શકીએ. આવા કલાકાર જે છે એ કદાચ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવરાત્રી સુધી ક્યાંક એમને જાહેર કાર્યક્રમો નથી મળ્યા. આ નવરાત્રી પણ એમને કદાચ ક્યાંક તકલીફ એવી પડી રહી છે કે જે કલાકાર હતા જેમનું જીવન જે છે એ આની ઉપર જ નિર્ભર હતું, અને એમને લોકોને, આપણા સમાજને બહુ સરસ એન્ટરટેઈન કર્યો છે. લોકો સુધી માતાજીની વાત હોય કે તમને ખુશ રાખવા હોય એમના માટે સરસ કલાકારોએ કામ કર્યું છે. પણ માર્ચ મહિનાથી તકલીફ છે કે ક્યાંક એક લગ્નની સિઝન હતી, એમાં એમની કમાણી થઈ નથી. આજે નવરાત્રીમાં પણ આ COVID-19ની કારણે એ લોકોને ઘરે છે અને ક્યાંક ઓનલાઈન પ્રોગ્રામ્સ મળે છે, પણ ઓનલાઈન પ્રોગ્રામ્સ દ્વારા જો તમે એને ક્યાંક મદદ કરી શકતા હોય તો તમે એમને યુટ્યુબ ચેનલ શેર કરી શકો, એમની સાથે ક્યાંક સંવાદ સાધી શકો, તો ક્યાંક એમને પણ એક મોટિવેશન મળે. કારણ કે પૈસાથી કદાચ મોનેટરી મદદ ન કરી શકતા હોય તો આ પણ કરી શકાય એમ છે. અને નવરાત્રીમાં જ્યારે બધી જ ઇન્ડસ્ટ્રીને તકલીફ પડી રહી છે, પણ નવરાત્રીમાં જે કલાકારોને તકલીફ પડી રહી છે, તો એમાં પણ સાહેબને પૂછ્યું કે સાહેબ આપનું મંતવ્ય શું છે, કારણ કે મારા આસપાસના ઘણા મિત્રો છે એમને પણ પોતાને ઘણી બધી તકલીફ પડી રહી છે અને અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે. સાહેબજી, લગભગ એપ્રિલ મહિનાથી આ કોવિડનું જે રોગચાળો આવ્યો ત્યારથી કલાકારોને તો તકલીફ પડી જ છે, કારણ કે કલાકારોનું જીવન જ જાહેર. કોઈ ઓફિસની અંદર જઈને કામ કરવાનું હોય
તો જુદી વાત, સ્ટુડિયોમાં જઈને કામ કરવાનું હોય તો જુદી વાત, આ તો દરરોજ ઉઠી અને લોકોની સમક્ષ આવવાનું. હવે લોકો ભેગા થાય તો રોગચાળો વધે, સરકારશ્રીને મુશ્કેલી પડે, એટલે કાયદાઓ આવ્યા કે ભાઈ માણસો ભેગા નહીં થવા દેવા. એટલે આ પોઝિશનમાં સૌથી વધારે મૂંઝવણ જો કોઈને પડી હોય તો નાના વર્ગને તો પડી હશે, બધાને પડી પોતપોતાની રીતે, પરંતુ જે કલાના ઉપાસકો છે એને વધારે સંકટ આવ્યું છે. કારણ કે એક પ્રકારના સ્ટેટસ વાળા કલાકારો હોય, હવે એ પછી કોઈ શાકભાજી લારી લઈને નીકળે કે એને પોતાને ન રૂચે ને, કારણ કે એક આર્ટિસ્ટ તરીકે નામના હોય અને પછી બીજું કામ કરવું પડે. એટલે એ કલાકારોને જે મૂંઝવણ થઈ ને એ વખતે અમને બધાએ, અમારા કલાકારોએ એવો નિર્ણય લીધો કે ભાઈ આપણે બધાએ ગવર્મેન્ટમાં રજૂઆત કરીએ. બરોબર છે કે ભાઈ દરેક નાના સમાજ સુધી સરકારે મદદ કરી જ છે આ કોરોનામાં, અને દરેકને પોતપોતાની રીતે એના ખાતામાં પૈસા ને એવું બધું આવ્યું છે. એટલે આ કોરોનાનો કપરો સમય થોડો હળવો લાગ્યો, તો કલાકારોને પ્રોગ્રામ જો કરે તો માણસોની ભીડ થાય, માણસોની ભીડ થાય તો આ રોગ વકરે. એટલે એના માટે કોઈ ઓપ્શન હોય તો એ જ છે કે ગવર્મેન્ટ તરફથી કલાકારોનું કોઈ સંગીત એકેડમી દ્વારા કે રાજ્યવાય એનું કોઈ લિસ્ટ બનાવવા આવે, અને આમાં કલાકારોના લિસ્ટ બનાવવામાં આવે કે ભાઈ ગાયક કલાકાર કેટલા, વાજિત્રવાળા કેટલા, તબલાવાળા કેટલા, બેન્જોવાળા કેટલા, કે ઢોલકવાળા કે સાઈડિધમવાળા, અને એમાં સાહિત્ય, સંગીત અને કલા, દાખલા તરીકે આપણા લોકસંગીતના એવી રીતે સુગમ સંગીત આવે, એવી રીતે લોકવાદ્યવાળા, રાવણથાવાળા કે નાના કલાકારો, એવી રીતે નાટકના ઘણા કલાકારો છે, એવી રીતે માઇક સિસ્ટમ વાળા કે જેનાથી કલાકારોની હરેક સંકળાયેલા છે, માઇક મંડપ નાના નાના પ્રોગ્રામો કરવા, એ તમામ લોકો અત્યારે ટોટલી કામ ધંધા વગરના છે. તો આના માટે મારા તરફથી જો સૂચન કરું તો આના માટે કંઈક સરકારે કંઈક પગલાં લઈ અને આમાં રાહત થાય, કારણ કે કોઈ ખરાબ સમય સારો સમય રહેતો નથી ને એમ ખરાબ સમય રહેતો નથી, આ સમય યોજ હશે પણ એનો અવધિ હશે, અને સરકારશ્રી તરફથી પગલાં ચાલુ છે અને એનું જે ટાઈમ હશે એ ટાઈમે જવાનો જ છે, પણ ત્યાં સુધી કલાકારો હેરાન ન થાય અને એનું આર્થિક રીતે એનું ગાડું દોડતું રહે એવો કંઈક જો ગવર્મેન્ટ તરફથી કે સંગીત એકેડમી તરફથી કે કંઈક પગલાંઓ લેવામાં આવે, કારણ કે પ્રોગ્રામ શક્ય નથી, નવરાત્રિના પ્રોગ્રામો શક્ય નથી. હજી રોગ જ્યાં સુધી કોઈ એવી અસરકારક દવા ના આવે ત્યાં સુધી માણસો ભેગા થવાનું તો એ શક્ય જ નથી, એ તો બંધ જ રાખવું પડશે. તો કલાકાર શું કરશે? તો વચગાળાની રાહત તરીકે ભાઈ બે ચાર મહિને એના ટૂંકા થાય એવી રીતે કંઈક રાહત બજેટ કે એવું કંઈક ફાળવણી કરે તો બધા કલાકારોના આશીર્વાદ મળશે, એવું બધા કલાકારો વતી મારી હૃદયની ભાવના હું વ્યક્ત કરું છું. એકદમ સાચી વાત છે સાહેબ, સરકારશ્રી અને એમને પણ આને સાંભળવું જ રહ્યું, અને ઘણા જે ઓનલાઈન સાંભળી રહ્યા છે, સાહેબને જે સાંભળી રહ્યા છે એ એક બીજું પણ કરે કે જેટલા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ કલાકારોને આપણે લાવતા હોઈએ અને એમને પણ ક્યાંક મદદરૂપ તમે થઈ શકો તો એમને તમે એ પણ એમના એકાઉન્ટમાં કે ત્યાં મોકલી શકો એમ છો કે ઓનલાઈન તમે એને મદદ કરી. ઘણા બધા કલાકારો ઓનલાઈન કામ કરતા હોય છે, મને અહીંયાથી જ ઘણા પ્લેટફોર્મ પરથી હું આપું છું કે જે ઓનલાઈન ગરબા ગાતા હોય, કદાચ એવું છે કે અહીંયાથી અમે જે મદદ કરી શકીએ એના કરતા તમે ઓનલાઈન એમને મદદ કરી શકો, તો એમનું એકાઉન્ટ પણ આપણે મૂકીશું અહીંયા, કે તમે સીધું એમાં ડોનેશન કરી શકો છો, તો એમનું ઘર પણ ચાલી શકે અને નાની નાની થોડા ઘણા લોકો કરશે તો એ લોકોનું સરસ જીવન ચાલી શકે. એટલે સાહેબે જે મેસેજ આપ્યો એમાં અમારા પ્લેટફોર્મ તરફથી પણ અમે મદદ કરવાની એના માટે ઓપન છીએ. અને હવે સાહેબ માતાજીને આપણે આરાધના કરીએ કે આ જલ્દીથી આમાંથી મુક્ત થઈ શકીએ, અને માતાજી સાંભળશે ને, બધાનો પોકાર સાંભળશે અને જરૂર આપણને બહાર કાઢશે એમાંથી. આમાં સાહેબ ઘણા બધા આપણે આપ ઉપસ્થિત છો તો ઘણી બધી ફરમાઈશ મૂકી છે, પણ એ ફરમાઈશ આપણો કલાક, દોઢ કલાક, બે કલાકમાં, ત્રણ કલાકમાં પરિવર્તન થશે, તો જે આપણે સારું લાગતું હોય, કારણ કે ઝીણી ઝીણી માની ઝાંઝર સંભળાવશો, ઘણા એ થાળ કહ્યું છે, ગીતાબેન માટે પણ ઘણી બધા ફરમાઈશ મૂકી છે, પણ આપણે જો યોગ્ય લાગતું હોય ને ક્યાંક આપણે લોકો સુધી પહોંચાડીએ ને માતાજીમાં જે ભાવ છે નવરાત્રિનો લોકો સુધી પહોંચે એના માટે આપ જ રજૂ કરો તો વધારે યોગ્ય રહેશે. જી જી.
રચના આપણા સુપ્રસિદ્ધ કવિરાજ આપાભાઈ ગઢવીની છે. વર્ષો પહેલા અમે આ રચના સાથે મળી અને ગાયેલી અને પછી કેસેટમાં લોકોને બહુ ગમી. કોઈ તાતણિયા ધરાથી કેળાઓ મારી બાયુ રે ખોડિયાર રમવા આવે, અંદર ભાવ એટલો સુંદર ભર્યો છે. ઓ તાતણિયા ધરાથી કેળાઓ મારી ખોડિયાર રમવા આવે, કોઈ માટે જઈને મનાવો મારી ખોડિયાર રમવાને આવે. કોઈ તાતણિયા ધરાથી ચડાવો મારી ખોડિયાર રમવા આવે. સોના ઉજળા આવ્યા છે મોરતા, મન રે કોણ નથી માતો, હો માના તેવા મહિમા છે તો સૃષ્ટિમાં નથી રસમાતો. સારી સૃષ્ટિની શોભા સજાવા મારી બેન રે ખોડિયાર રમવાને આવે. કોઈ તાતણિયા ધરાથી ચડાવો મારી બેન ખોડિયાર રમવાને આવે, ખોડિયાર રમવાને આવે, ઓ ખોડિયાર રમવાને આવે. વાહ. ઘણી વાર તો એમ થાય છે કે તમે આ ઇન્ટરવ્યુઝ કરું છું કે વાતચીત કરું છું, પણ એ વાતચીત કરવાના શબ્દોની, મારા શબ્દોની જરૂરિયાત લાગતી નથી, તમને સાંભળે જ જઈએ, કારણ કે એ વધારે યોગ્ય છે. નવરાત્રિમાં આમે તમે જે ગાઓ છો એના પછી આ મારા શબ્દોની કોઈ મહત્વ પણ રહેતું નથી, કારણ કે એટલું સરસ ગાયા પછી મારે ક્યાંક બોલવું પડે છે તો હું પણ ડિસ્ટર્બ થતું લાગુ છું, કારણ કે મારે ફરીથી ભાવમાં પાછું આવીને તમારી સાથે વાત કરવી પડે છે. પણ તમે તો મેન છો, તમે અમને પૂછો ત્યારે અમારા હૃદયમાં જે સી કઢાવો છો તમે, એટલે તમે તો મુખ્ય છો. બાકી તો મને એમ કે તમે બોલે રાખો તો મુંજાઈ જાય શું બોલવું, પણ તમે કઈક અંદર થી હૃદયમાંથી કઢાવો છો અને લોકો સુધી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડો છો, તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. સાહેબ આપના આશીર્વાદ છે. બીજું છે સાહેબ કે આજના જમાનામાં ઘણા બધા કે નવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ ઉપયોગમાં થયા છે. શરૂઆતમાં તમે જયારે જતા ત્યારે એવું હશું કે તબલા હશે, ઢોલક હશે, મંજીરા હશે અને કદાચ બાંસુરી હશે. હવે ઘણી બધી નવી ઇલેક્ટ્રોનિક્સ, ઓક્ટોપેડ્સ છે, નવા નવા સિન્થેસાઇઝર્સ છે, એ બધાનો ઉપયોગ પણ આવ્યો છે. તો તમારું એમાં શું માનવું છે કે મ્યુઝિકને એ કયા સેન્સિસથી લઈ જાય છે? પહેલા ગાયક ઉપર મને લાગતું કે વધારે મદાર હતો, કારણ કે એના અવાજમાં જો એ હોય તો જ એને બહુ સરસ રીતે રજૂઆત કરી શકતા. આજે કદાચ આ આજુબાજુ ઇન્સ્ટ્રુમેન્ટના અવાજમાં કદાચ ગાયક ક્યાંક ઊણો હોય તો પણ ચાલી જાય. શું મહત્વ આપ શું માનો છો? અમે શાસ્ત્રીય સંગીત હું શીખતો પહેલા 1971 થી 74 સુધી બાબુભાઈ અંધારિયા બહુ શાસ્ત્રીય સંગીતકાર અમિતા ઘરાના સાહેબ, તો એને મને કીધેલું કે ઉત્તમ ગાના મધ્યમ બજાના કનિષ્ઠ નાતના. અત્યારે શું છે, ઉત્તમ નાતના, મધ્યમ બજાના અને કનિષ્ઠ ગાના, આવું થઈ ગયું છે. એનું કારણ છે કે ગાવાનું છે ઉત્તમ, એટલે ગાવાનું છે ને બધી રીતે ઉત્તમ. દાખલા તરીકે ગબરનો ડુંગર ચડતા ચડતા આપણે ગાવું હોય તો આપણે ગાઈ શકીએ, કારણ કે ગળું ભેગું છે. હવે એ વખતે સિતાર વગાડવું હોય તો ભેગો રાખવો પડે, એટલે એને સેકન્ડ નંબર દીધો, અને નાચવું હોય તો એના માટે તાલ તબલા ને એના માટે બધી વ્યવસ્થા. એટલે ઉત્તમ ગાના કે ગમે ત્યારે ગાઈ શકે. અને બીજું, જયારે સંગત કરવામાં આવે ત્યારે પણ ઉત્તમ ગાના, એટલે ગાવાનું ઉપર રહેવું જોઈએ, પછી મધ્યમ બજાના. અમારે રેકોર્ડિંગમાં પણ નિયમ છે 60-40 નો, એટલે 60% અવાજ હોય તો 40% રિધમ, પછી 20 તબલા હોય કે 10 તબલા હોય, 10 ઢોલક હોય, પણ એ ગાયક થી ઉપર ન જવી જોઈએ. એવી રીતે આ જ સિસ્ટમ આપણે પ્રોગ્રામમાં,
આપણે લતાજીના 100-100 ઇન્સ્ટ્રુમેન્ટ 200-200 ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય હવે, અને જ્યારે આપણે ગીત સાંભળીએ ત્યારે આમાં અવાજ તરવરતો હોય ને બેકગ્રાઉન્ડમાં એટલું સુંદર વાયોલિન થી માંડીને આખી નત્ર 50-50 વાયોલિન વાગતા હોય, હવે છતાં કેટલું બેલેન્સિંગ. તો આપણે પ્રોગ્રામની અંદર પણ વાજિંત્રોનો કે જેટલો જરૂરી હોય કે સંગત, એટલે એની સાથે સંગ કરવો, એટલે જે મુખ્ય વસ્તુ છે એનો સંગ કરવો અને એની બરોબર સાથોસાથ પડ્યું જવું, એ પછી મુખ્ય ન થઈ જવું જોઈએ. બરોબર, મુખ્ય જો થઈ જાય તો શું થાય કે ક્યારેક માનો કે ગળું બરાબર ન હોય ને તબલા ડ્રમ ઝટ બોલાવી દે, લોકો કે વાહ વાહ બહુ સારું થયું, પણ સારું નથી થયું, કલાકાર પોતે દબાયું છે. મને જ એવું થાય, એકવાર મારું ગળું બેસી ગયેલું, ગળું બેસી ગયું ત્યારે મેં પ્રયોગ શું કર્યો, રામસાગર લીધો હાથમાં, અને રામસાગરમાં એવા ભજનની રમઝટ બોલી ને રામસાગરમાં જ લોકોએ તાલીઓ પાડી, બહુ મજા આવી, બહુ મજા આવી. બોલું મારું ગાવાનું હતું ને થોડુંક ઓછું થઈ ગયું, પણ રામસાગર માઇકમાં આખું આખું વાતાવરણ હોલનું ગાજી ઉઠ્યું. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ગાયકની પાછળ. અત્યારે કડાકા ભડાકા હાલે છે વરસાદના, હા એ માતાજી પધરામણી કરી કે હું આવી ગઈ છું, હા આજે બીજું નોરતું. જી ભાઈ હવે એક ગીત ગીતાબેન જાય પછી પછી વાત કરીએ. હા 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 જી સાહેબ. જી વર્ષો પહેલા હું પણ મ્યુઝિક સાથે ક્યાંક વગાડતો અને મારી જે કોલેજ કાળમાં હતા ત્યારે જર્નીની શરૂઆત, અને એવું છે કે લાઈફમાં પણ એના કારણે કોલેજની ફી ભરવાની થઈ અને ઘણું બધું કોન્ટ્રીબ્યુશન મ્યુઝિકે કર્યું છે, અને એ પછી તો એકેડેમિક્સમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. પણ મને એ વખતે યાદ છે કે તમે જ્યારે ગાયક તરીકે એ વખતે માઇક સેટ પણ એટલા બધા હોતા નહીં, માઇકની એટલી ક્વોલિટીઝ પણ નથી, છતાં ગાયકની ક્વોલિટી ને ગાયકની ક્વોલિટી અમે તમને સાંભળ્યા છે રેકોર્ડિંગ્સમાં અને હાલની તારીખમાં પણ અવાજ એ છે, તો એની પાછળનું શું રહસ્ય? કારણ કે કોઈ ગાયકને સાંભળતા હોય તો કે ગળા માટે કંઈક શું રહસ્ય છે કે એ કૃપા જ હોય કે એને બનાવી શકાય, એના માટે એને એટલે
ક્રિસમસ જ્યારે આપણે આપતા હોઈએ ત્યારે આપણો વોઇસ, આપણા શબ્દો એ ઓડિયન્સ સુધી કમ્પ્લીટ પહોંચે તો ઈ એક સુજ. આગળના બધા જૂના આપણા વડીલો, પૂર્વસૂર્યો એ બધા એટલા બધા શાસ્ત્રીય સંગીતકારો, મહાન શાસ્ત્રીય સંગીતકારો, એની ભેગા મોટી ઉંમરના બાપા તબલા વગાડતા હોય. અને કેવા કુમાર ગાંધર્વની સાથે મેં તો જોયેલા છે મોટી ઉંમરના, અને કેવી રીતે આમ એક એક ટકોરો એવી સુંદર રીતે આમ સંગત કરે કે ક્યાંય તાન આલાપમાં કે મૂર્તિમાં ક્યાંય ડિસ્ટર્બ ન કરે. હવે આપણા પ્રોગ્રામને સફળ બનાવવો હોય તો આ બધું કોમ્બિનેશન જોઈએ, કે તબલા પણ એટલા સુંદર બેકગ્રાઉન્ડમાં પડ્યા જતા હોય, મંજીરા પણ, વાયોલિન કે બેન્જો કે જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ પણ ગાયકની ઓવર ટ્રેક ન કરે, અને માથેથી હાર્મોનિયમ વગાડતા હોય તો હાર્મોનિયમની કેટલી ધમણ દેવી આપણા વોઇસથી અપ ન થઈ જાય એ પણ બહુ જરૂરી છે. અને મારે મારે તો કલાકારો, તમામ કલાકારો પ્રત્યે મને હૃદયમાં માન છે, એટલા માટે હું તો એક વડીલ તરીકે હું તો કહું કે બાપા પેટી ઓછી વગાડવી. પેટી છે ને, પેટી ભલે આવડતી હોય, બહુ સારી વગાડતા, પણ ગાવાનું આવે ને ત્યારે તો આવ ખાલી સુર જ. કારણ કે અગાઉ જે રેકોર્ડિંગ થતું ને ભાઈ, તો 50-50 ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય પણ એમાંથી એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નો અવાજ ન સંભળાય, ખાલી વાયોલિન ઉપર ગાઈ નાખતા બધા આપણા રફી સાહેબ ને કિશોર કુમાર ને, ખાલી વાયોલિન ને એક તબલું સંભળાતું હોય પણ છતાં તમને ક્યાંય સુર ન જાય. તો એનો અર્થ એવો થયો કે આપણે જે આપણા માઇન્ડમાં એક સુર હોવો જોઈએ અને એનાથી ડગવું ન જોઈએ. હવે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વધારે, જેટલું લાઉડનેસ વધારે, જેટલી ઇફેક્ટ વધારે, હવે ઇફેક્ટમાં શું છે, ઇફેક્ટની એક એની મર્યાદા છે. દાખલા તરીકે આપણા ગળામાં પણ ઇફેક્ટ ભગવાન આપી છે. જો હું એક ગાઉં આનંદ, હવે જે તાલ છે ને, દિંદા દિંદા દિં આનંદ ગડી હે તે પજવારી, હવે ઇકો ગોઠવવાની જરૂર જ ન પડે, આમાંથી જ ઇકો કાઢવાનો કલાકાર. એટલે આ બધી જો સૂઝ હોય અને જો પ્રોગ્રામ કરવામાં આવે તો અગાઉના જે કલાકારો જે પ્રોગ્રામ કરતા ને આમ છેડાનો માણસ છેડે બેઠો હોય એ પણ આરામથી સાંભળી શકે. એનું એ ક્યારે શક્ય બને કે ગુલામ અલી સાહેબ ગાતા હોય ને એની ભેગા તબલા વાળા હોય કે બે બીજા હોય, પણ એ ઓવરટેક નહીં થાય. તમે આમ એને માણતા હોય, તબલા વાળો એને માણતો હોય, ઝીણી ઝીણી હરકતો, અને જ્યારે એનો મોકો આવે ત્યારે એવા કઈ તબલામાં તાલી પડાવી દે. એટલે આ બધી ઝીણી ઝીણી વસ્તુ અમે તો ધ્યાન રાખીએ છીએ. અને જે નવા કલાકારો છે એને તો મારી ખાસ ભલામણ કે આપણો અવાજ બનાવો. અવાજની તાસીર છે ને એ પરમાત્માએ બક્ષિસ આપી હોય એ જુદી વાત છે, પણ આપણો પેટી, સ્વર પેટી છે ને ભાઈ, એ હાર્મોનિયમ જેવી છે. હું તો ડોક્ટરોને પૂછું, આ જે ગળાના ડોક્ટરો હોય ને એને પૂછું કે ભાઈ આ આપણા વોકલ કોર્ડ ની કેવી રીતે પોઝિશન, ત્યારે કીધું સેમ આપણા હાર્મોનિયમ જેવી. એક જ મિનિટ કદાચ અહીંયા આવાજ પછાત કારણે કનેક્શન પ્રોબ્લેમ છે, તમે ચાલુ રાખજો, 2 મિનિટમાં કદાચ આ કનેક્શન ઓકે થઈ જશે. હું ચાલુ રાખું, તમારો અવાજ મસ્ત આવે છે.
આપણે Thank you.